જય સ્વામિનારાયણ મિત્રો નેક્સ્ટ લેકચરમાં આપણે વાત કરી હતી ટૂલ્સ ફોર યુઝિંગ પ્લાસ્ટર એટલે કે ડ્યુરિંગ પ્લાસ્ટર તમે કયા કયા ટૂલ્સ યુઝ કરો છો એની આપણે ડિટેઇલ ચર્ચા કરી હતી કે ગેજિંગ ટ્રોવેલ્સ બોબ ફ્લોટિંગ રૂલ્સ મિસિલેનિયસ ટૂલ્સ નામના ઘણા બધા ટૂલ્સ કે જે તમે યુઝ કરતા હતા તો કે વુડન ફ્લોટ આવતું હતું સ્ટીલ સ્ટીલ રાઇટ એંગલ હતું પછી જે ફ્લોટ હતા એના બે પ્રકાર હતા શાર્પ એજ ફ્લોટ રાઉન્ડ એડ ફ્લોટ સ્ટીલ ફ્લોટ ફોર પોલિશ પોલિશ સરફેસ કરવા માટે તો આવી રીતે જુદા જુદા ટૂલ્સ પ્લાસ્ટરમાં વપરાતા હતા એની વિશે ચર્ચા કરી હતી આજે આપણે વાત કરવી છે કે મેથડ્સ ઓફ એપ્લાયિંગ સિમેન્ટ પ્લાસ્ટર विच मेथड्स एप्लाइड ड्यूरिंग सीमेंट प्लास्टर क्वेश्चन थे तो पहलू स्टेप वन द प्रिपेस ऑफ सर्फेस ऑफ प्लास्टरिंग स्टेप वन प्रिपेरेशन ऑफ सर्फेस फॉर प्लास्टरिंग एटी पेला शु करो प्रीपेरे क्लियर प्रीपेरेस ऑफ सर्फेस फॉर प्लास्टरिंग प्रीपेरे तबक्का पेला फॉर प्लास्टरिंग प्लास्टरिंग इन न्यू सरफेस ऑल मेसनरी जोइ बी रेक्ट टू डेप्थ ऑफ थ्री एम एम इन ब्रीक मेसनरी एंड फिफ्टी ફિફ્ટીન એમ એમ ઇન્સ ટોન મેસનરી ઓકે હવે સૌથી પહેલા તો શું કરો બાય સપોઝ કોઈ સપાટી ઉપર મારે પ્લાસ્ટર કરવું છે તો પ્લાસ્ટર કરવું તો સૌથી પહેલા તો શું કરવું પડે સરફેસને પ્રિપેર કરવી પડે સરફેસ ચોખ્ખી કરવી પડે તો કે એની માટે કહે છે ફોર પ્લાસ્ટરિંગ સરફેસ ઓલ મેશનરી જોઈન્ટ પહેલા તો શું કરવું પડે ઓલ મેશનરી જોઈન્ટ ટુ બી રેક રેક મતલબ એવો થાય કે સરખું કરવું બાય સપોઝ જે સપાટી પર તમારે કરવી સપાટીને શું કરવી સાફ કરવી સરખી કરવી ટુ અ ડેપ્થ હવે આ રેક કરવું પણ રેક બી એક નોમિનલી કરવું તો કે નોમિનલી એટલે કે બાય સપોઝ તમે લોકો બ્રિક મેશનરી કરો છો બ્રિક મેશનરી તો તમારે કેટલું કરવું ડેપ્થ ઓપ ટેન એમ એમ અને બાય સપોઝ તમે સ્ટોન મેસનરી કરો છો તો તમારે કેટલું ડેફ્થ ઓફ ફિફ્ટીન એમ એમ ફિફ્ટીન એમ એમ ક્લિયર ફોર પ્રોવાઇડિંગ કી ટુ ધ પ્લાસ્ટર એટલે કે આ જે વસ્તુ શું કરશે પ્રોવાઈડ કી ટુ ધ પ્લાસ્ટર એટલે કે પકડનું કામ કરશે આ વસ્તુ તમે જે કરશો ડેફ્થ ઉપર એનું જે સાફ કરશો આ શું કરશે પ્રોવાઈડ કી ટુ ધ ક્લિયર ઓલ મોટાર ડ્રોપિંગ એન્ડ ડસ્ટ લાઈટનેટ શુડ બી રીમુવ વિથ ધ હેલ્પ ઓફ સ્ટીપ વાયર બ્રશ એટલે કે જે સપાટી હોય હવે સપાટી પર ઘણી વખત કેવું હોય કે મોટા ડ્રોપિંગ ઘણી વખત આપણે છાણાથી લિપણ કરેલું હોય પછી કંઈક માટી એની પર ચોટેલી હોય પછી લેટે શુડ બી રીમુવ એટલે કે બધું વધારાનો જે કચરો છે એ રીમુવ થયેલો એને હું કરું પેલા રિમૂવ કરવું વિથ ધ હેલ્પ ઓફ સ્ટીપ વાયર બ્રશ તો કે લખીએ રિમૂવ ડસ્ટ ડ્રોપિંગ

હેલ્પ ઓફ સ્ટીફ ફાયર બ્રશ ક્લિયર તો કે સૌથી પહેલા પહેલાં તો શું કરવું સૌથી પહેલા દસ એમ એમ હોય હવે બાય સપોઝ બ્રિક મેસનરી માટે કામ કરવું છે તો મારે ટેન એમ જેટલી સરફેસને શું કરવી પડશે સાફ કરવી પડશે હવે સાફ કરવા માટે બાય સપોઝ એની ઉપર ડસ્ટ ચોટેલી હશે ડ્રોપિંગ હશે લાઈટનેન્સ હશે તો કે એને મારે દૂર કરવું હશે તો કોના દ્વારા સ્ટીફ ફાયર બ્રશ દ્વારા એને દૂર કરી દઈશ ક્લિયર ધ પ્રોજેકશન મોર દેન ટ્વેલ્વ એમએમ

The surface are Knock off. So is the obtained uniform surface. How knock off so obtain uniform surface. Clear. So the projection.

તો આવી જે કેવિટીઝ હોય કે પછી હોલ્સ પડેલા હોય આ બધા સરફેસ ના પહેલા શું કરવું પડે ફિલઅપ કરી દેવા પડે તો ફિલઅપ ફિલઅપ ઓલ ધ કેવિટીસ એન્ડ હોલ્સ ઇન સાઇડ ધ સરફેસ ક્લિયર અપ ઓલ ધ કેવિટીઝ એન્ડ હોલ્સ inside the ધ Finally, the ધ of ઓફ is ઇઝ એટલે કે સૌથી પહેલા હવે લાસ્ટ બધું તમે સાફ કરી દીધું પહેલાં તો તમે ટેન એમ જેટલું સાફ કરી દીધું બ્રિક મેસનરી માટે ત્યારબાદ એને બ્રશ દ્વારા એની સપાટી ઉપર જે ધૂળ કે એવું રહી ના ગયું એ તમે ચોખ્ખું કરી દીધું ત્યાર પછી તમે શું કર્યું પ્રોજેક્શન ટ્વેલ એમ ધ સરફેસ મોક ઓફ ઓપટેન યુનિફોર્મ પ્લાસ્ટર ફિલ અપ ઓલ ધ કેવિટીઝ એટલે કે જે કાળા અંદર હોલ રહી ગયા હોય કે કોઈ કેવિટીસ જમા થઈ ગઈ હોય તો એને શું કરવાનું દૂર કરવાની અને ત્યારબાદ લાસ્ટ વોશ કરી દેવાની એ જે વોલ હોય એને શું કરવાની ધોઈ કાઢવાની તો કે શું કે ફાઈનલી ધ સર્ફેસ ઓફ વોલ ઇઝ વોસ્ટ એન્ડ વેટેડ વોટર એન્ડ કેપ ફોર લિસ્ટ સિક્સ અવર બિફોર પ્લાસ્ટિક પ્લાસ્ટિક એટલે કે વોલ વોશ કરી દીધી તેનાથી કામ પૂરું થતું નથી તમારે જે સરફેસ ઉપર પ્લાસ્ટરિંગ કરવાનું છે ને આ એટલીસ્ટ સિક્સ અવર કેટલા સિક્સ અવર પહેલા એને શું કરવી પડે ભીની રાખવી પડે વેટ ઓફ સરફેસ ક્લિયર તો આ રીતે પ્રિપેરેશન ઓફ સરફેસ ફ્લોર પ્લાસ્ટરિંગ એક પ્લાસ્ટરિંગ માટે તમારી સરફેસ શું થઈ જશે પ્રિપેરેશન થઈ જશે તો ફરીથી પ્રિપેરેશન ઓફ સરફેસ ફોર પ્લાસ્ટરિંગ કરવા માટેનો મેન મુદ્દો ઓલ મેસનરી જોઈન્ટ ટુ બી રેક્ટ ઓલ મેસનરી જોઈન્ટ ઈ રેક્ટ રેક્ટ હોય એટલે કે સરખી કરવી પડે જોઈન્ટ્સ ટુ બી રેક એટલે કે સરફેસિંગ કરવું પડે ઓલ મેસનરી જોઈન્ટ ટુ બી સરફેસિંગ સરફેસિંગ બે પ્રકારના આપણે મેસનરીમાં થાય બ્રિક મેસનરીમાં તો ટેન એમએમ જેટલું સરફેસિંગ કરવું પડે સ્ટોન મેસનરીમાં ફિફ્ટીન એમએમ જેટલું હવે આ બે સરફેસિંગ કરો છો એનાથી ફાયદો પ્રોવાઇડ કી ટુ ધ પ્લાસ્ટર એક પકડ મળે છે પ્લાસ્ટરને ત્યારબાદ આ વસ્તુ થઈ ગઈ ટેન એમ જેટલી સરફેસ સાફ થઈ ત્યારબાદ રીમુવ ડસ્ટ ડસ્ટને રિમૂવ કરવી ડ્રોપિંગ એન્ડ લેટેન્સ એટ સેકડા વિથ ધ હેલ્પ ઓફ સ્ટીફ વાયર બ્રશ ડસ્ટને રિમૂવ કરવા તમારે શું કરવું પડે સ્ટીફ વાયર બ્રશનો યુઝ કરવો પડે એના દ્વારા શું થાય રિમૂવ થાય ત્યારબાદ પ્રોજેકશન મોર દેન ટ્વેલ્વ એમ હવે પ્રોજેકશન हम तेजर प्रोजेक्शन मोर देन टफेस आर क्क सो ऑप्टेन यूनिफॉर्म सर्फेस अप ऑल कैविटीज होल्स द साइडेस वोल्स इज वोस्ट सिक्स अवर वेट ऑफ सरफेस क्लियर मित्रों तो आ आती मेथड्स ऑफ एप्लाइंग सीमेंट प्लास्टर में स्टेप नंबर वन प्रिपेरेशन ऑफ सर्फेस फॉर प्लास्टरिंग क्लियर हम नेक्स्ट बाय सपोज तमु सरफेस प्रिपेरेस जाए ત્યારબાજીનું બીજું કામ આવે છે ગ્રાઉન્ડ વર્ક ફોર પ્લાસ્ટર તો કે હવે અહીંયાથી કામ શરૂ થાય સ્ટેપ ટુ ગ્રાઉન્ડ વર્ક ફોર પ્લાસ્ટર ગ્રાઉન્ડ વર્ક ફોર પ્લાસ્ટર હવે ગ્રાઉન્ડ વર્ક ફોર પ્લાસ્ટરમાં શું થતું હશે તો કે સૌથી પહેલાં હવે તમે જોયું હશે ઘણી વખત પ્લાસ્ટર થતાં પહેલાં એક દોરી બાંધતા હશે દોરી બાંધીને એક એકબીજા જોડે સરફેસિંગ કરતા હશે લેવલિંગ કરતા હશે બીકોઝ પ્લાસ્ટર એવી સપાટી છે બાય સપોઝ જો તમે સરફેસિંગ કરતા હોય તો પ્લાસ્ટરિંગ કરતી વખતે અથવા તો ફિનિશિંગ કરતી વખતે તમારે સ્લોપિંગ કરવાનું હોય ઘણી જગ્યાએ કંઈક એટ્રેક્ટિવ એની પર એપિરિયન્સ કરવાનું હોય તો એવી જગ્યાએ પ્લાસ્ટર ઇઝ મેન પોઈન્ટ એટલે કે એની માટે તમારે શું કરવું પડે એક એક એમએમનું કન્સિડરેશન કરવું પડે તો કે ઓર્ડર ટુ ઓપટેન ટ્રુ સર્ફેસ એન્ડ યુનિફોર્મ થિકનેસ વર્ટીકલ સ્ટ્રીપ કોલ્ડ મોટાર બેન્ડ ઓર સ્ક્રિડ્સ હવે પહેલા તો મારે એક ની ડેફિનેશન સમજવી સ્ક્રીડ્સ કોને કહેવાય creates at level <laughs> to obtain a true surface and uniform thickness सॉरी यूनिफॉर्म थिकनेस वर्टिकल स्ट्रीप सो ऑप्टेन ट्रू सरफेस यूनिफॉर्म थिकनेस, सॉरी वर्टिकल पहला तो ऑप्टेन ट्रू सरफेस एंड यूनिफॉर्म थिकनेस एंड वर्टिकल स्ट्रीप्स कॉल्ड મોટાર હેન્ડ્સ અથવા તો એને શું કહેવાય ક્લિયર હું તમને સમજાવું સમજાવીડ એટલે કઈ રીતનું કે બાય સપોઝ તમે મોર્ટારનું જે આ મોટારનું જે ઉપરનું જે બેન્ડ આ હોય એને કહેવાય મોર્ટાર બેન્ડ અથવા તો સ્ક્રીટ્સ ક્લિયર અહીંયા જો હોય એને ડોટ કહેવાય જે લાસ્ટ પોઈન્ટ હોય ડોટ્સ ક્લિયર તો આવી રીતે દેખાય તમે આમ જુઓ તો ઓકે તો કે આ બોલમાં ડોટ્સ તમને આવી રીતે દેખાય અને આમ તમે જોવો આ આવી રીતે આમ થતું હોય તો કે આ જે મેસનરી પાર્ટ છે એને મોટાર બાર ઓર સ્ક્રીડ કહેવાય ક્લિયર ધપ્ટ્રુ સર્ફેસ એન્ડ યુનિફોર્મ થિકનેસ વર્ટિકલ સ્ટ્રીપ્સ કે કોલ્ડ મોટાર હેન્ડ ઓર સ્ક્રીડ વર્ટિકલ જે સ્ટ્રીપ હોય એને શું કહેવાય મોટાર હેન્ડ ઓર સ્ક્રીડ ક્લિયર હવે ધીસ ડોટ્સ આર ફર્સ્ટ ઓફ ઓલ એપ્લાયડ હોરીઝોન્ટલી એન્ડ વેન વર્ટીકલી એટ અ ડિસ્ટન્સ અબાઉટ ટુ મીટર ટુ મીટર ડિસ્ટન્સ આ પ્રોવાઇડ કરવામાં આવે ओके ऑल अप्लाइड होरिजोटली एंड देन वर्टिकली एट अ डिस्टेंस अबाउट टू मीटर कवरिंग द एंटायर वॉल सरफेस, शू करव पड़े कवरिंग एंटायर वॉल सरफेस, ओके लास्ट दीज डोट आर फिक्सड बाई लाइन ऑफ स्मोल क्वांटिटी ऑफ प्लास्टर आज डोट्स होने फिक्स अबाउट

આ વસ્તુ શું છે તમે જો પ્રેક્ટિકલી આપણે જોઈએ તો જ આપણને ખ્યાલ આવે કે સર આ શું કહી રહ્યા છે મને બી ખબર હશે કે તમને અહીંયા ખ્યાલ નહીં આવતો હોય પણ ગ્રાઉન્ડ વર્ક ફોર પ્લાસ્ટર આપણે જોઈએ તો પ્રેક્ટિકલી જોઈએ તો આપણે શું થાય પહેલાં પહેલાં તો તમે લોકોએ પ્લાસ્ટર કરવું હોય તો મેસનરી પ્રિપેર થઈ ગઈ હોય એટલે હવે શું હોય કે તમે જે જગ્યાએથી કોઈ એક ડોટ પોઈન્ટ ઉપર કરે હવે એ જે ડોટ પોઈન્ટ હોય એને તમે શું કરે પ્લમ્બપ દ્વારા નીચે દ્વારા આવે હવે પ્લમ્બ દ્વારા નીચે જે ડોટ પોઈન્ટ છે એ બે ડોટ પોઈન્ટને ચેક કરે એ એકબીજાને લાઈન દોરી લાઇનમાં છે કે નહીં ત્યારબાદ લાઈન દોરી હોય તો એને થોડુંકને શું કરે પ્લાસ્ટરિંગ કરી દે એટલે કે થોડુંક ઉપસાવે એટલે આપણને શું આવે આઈડિયા આવે કે એટલા લેવલ સુધી કરવું છે અને ત્યારબાદ એ શું કરે પ્લાસ્ટરિંગ કરે એટલે ગ્રાઉન્ડ વર્ક ફોર પ્લાસ્ટરિંગ એટલે કે પહેલાં ગ્રાઉન્ડ વર્ક ફોર પ્લાસ્ટરિંગ એટલે કે પ્લાસ્ટરિંગ શરૂ કરતાં પહેલાં શું કાર્યવાહી કરે તો કે તમને બધાને ખબર છે કોઈ બી વસ્તુ હોય એઝ પર સિવિલ એન્જિનિયરિંગ તો કે એની માટે સૌથી પહેલાં લેવલિંગ એ ઇમ્પોર્ટન્ટ છે લેવલિંગ અને સરફેસિંગ કે કેટલું કરવાનું હવે પ્લાસ્ટરિંગ આપણે એક એમ એમ પાંચ એમ એમ દસ એમ એમ પંદર એમએમ વીસ એમ પચીસ એમ ડબલ કોટ પ્લાસ્ટર સિંગલ કોડ પ્લાસ્ટર કયું કરવાનું છે એની માટે પહેલાં પ્રિપેરેશન ટુ સરફેસ કરવી પડે અને પ્રિપેરેશન સરફેસ કર્યા પછી તમારે ગ્રાઉન્ડ વર્ક ફોર પ્લાસ્ટરિંગ કરવું પડે અને ત્યારબાદ હવે લાસ્ટ થર્ડ સ્ટેપ નંબર થ્રી એપ્લિકેશન ઓફ પ્લાસ્ટર કોટ્સ હવે તમારે સ્ટેપ નંબર થ્રીમાં આવે એપ્લિકેશન ઓફ પ્લાસ્ટર કોટ હવે એપ્લિકેશન ઓફ પ્લાસ્ટર કોટમાં કેવી રીતે એપ્લિકેશન કેવી રીતે થાય તો સાંભળીએ ઇટ ઇઝ યુઝઅલી ટુ પ્રોવાઈડ એન એવરેજ થિકનેસ ઓફ ફર્સ્ટ કોર્ટ એટલે કે પહેલાં તો શું કરે એવરેજ થિકનેસ પ્રોવાઈડ કરે કે સર એવરેજ થિકનેસ એટલે કેટલી થિકનેસ તો કે ઇક્વલ ટુ ટવેલ્વ એમએમ ટવેલ્વ એમએમ ટુ ઓન બ્રિક્સ ટ્વેલ્વ એમએમ ઓન બ્રિક્સ મેસનરી અને ટ્વેન્ટી એમએમ રબલ મેસનરી ક્લિયર બાર એમએમ બ્રિક મેસનરી માટે એવરેજ થિકનેસ અને ટુ ઝીરો એમએમ

અને સ્ટ્રેટેજ દ્વારા એને શું કરશે એના એંગલ ચેક કરશે ધ સરફેસ ઇઝ સ્લાઇટલી અલો ટુ હાર્ડ એન્ડ ધેન રફનેડ વિથ સ્ક્રેચિંગ ટૂલ ટુ ફોર્મ કી ટુ સેકન્ડ કોટ ઓફ પ્લાસ્ટર એટલે થોડુંક હવે હાર્ડ એન્ડ સ્ટેટમાં જવાનો પ્રયત્ન કરશે એટલે આપણે શું કરશું સેકન્ડ કોટ ઓફ પ્લાસ્ટર કરશું ક્લિયર ધ સરફેસ ઇઝ લેફ્ટ સેટ એટલીસ્ટ સેવન ડે ડ્યુરિંગ પીરિયડ ધ સરફેસ ઇઝ ક્યોર્ડ હવે તમે જે સપાટી ઉપર પ્લાસ્ટર કરો છો એ સપાટીને સાત દિવસ સુધી ક્યોરિંગ કરવી પડે ક્લિયર અને સાત દિવસ પછી તમારું પ્લાસ્ટર કોટિંગ પૂરું નથી થતું આ તો હજી પ્લાસ્ટર કર્યું ધેટ ઇઝ ઓનલી ફોર કાચું પ્લાસ્ટર કર્યું એનું ગુજરાતીમાં કહીએ હવે તમારું જે પ્લાસ્ટર આવશે કે જે એપિરન્સ કરવાનું છે કે લોકો જે જોશે કે તમારી નજર સામે જે તમને પ્લાસ્ટર દેખાય છે ધેટ ઇઝ સેકન્ડ કોટ ઓફ ફાઇન કોટ પ્લાસ્ટર એટલે તમારું આનું કી ટુ ધ સ્ટેપ ફોર સેકન્ડ કોટ ઓર ફાઇન કોટ હવે સેકન્ડ કોટ ઓર ફાઇન કોટ બિફોર એપ્લાયિંગ ધ સેકન્ડ કોટ ધ ફર્સ્ટ કોટ ઇઝ લેફ્ટ ટુ સેટ આઉટ સેકન્ડ કોટ કન્સિસ્ટન્ટ પ્યોર કોટલેન્ડ સિમેન્ટ મિક્સડ વિથ સફિશિયન્ટ ક્વોન્ટિટી ઓફ વોટર ઇઝ એપ્લાયડ આફ્ટર સેવન ડે એટલે કે સાત દિવસમાં ઓલું પહેલું પ્લાસ્ટર આપણું સંપૂર્ણ રીતે હાર્ડ એન્ડ થઈ ગયું ત્યારબાદ આપણે બીજું પ્લાસ્ટર કરી સેકન્ડ ક્લોટ ઇઝ લેડ એન્ડ થીન લેયર એટલે કે ખાલી ત્રણ mm થિકનેસનું ચડાવવામાં આવે એન્ડ ફાઇનલી કોટ ઇઝ વેલ ટ્રોવેલ એન્ડ રબલ સ્મૂથ આફ્ટર વન ડે ઇઝ ક્યોર્ડ ફર્ધર સેવન ડે એટલે કે એક દિવસ આમાં શું હોય કે તરત પાણી છાંટવાનું ના હોય પ્લાસ્ટરમાં એટલે કે એક દિવસ માટે એને શું દેવા દેવું એટલે કે ટ્વેન્ટી ફોર અવર્સ એને પોતાની રીતે સુકવા દેવાનું અને ત્યારબાદ આફ્ટર ટ્વેન્ટી ફોર અવર્સથી લઈને સાત દિવસ સુધી તમારે એને શું કરવું પડે ક્યોરિંગ કરવું પડે તો આ સાથે સેકન્ડ કોટ ઓફ ફાઇન કોટ પ્લાસ્ટર થઈ જાય કેટલા એમએમનું તો ખાસ ધ્યાન રાખજો ત્રણ એમ ક્લિયર ત્રણ એમએમનું થિકનેસ વાળું સેકન્ડ કોટ ઓફ પ્લાસ્ટર થાય ઓકે તો આ સાથે કોઈ બી પ્લાસ્ટર કરવા માટે આપણે આજે આપણે ત્રણ રીત ભણ્યા તો સૌથી પહેલા તો શું કરવું પડે મેથડ્સ ઓફ એપ્લાઇંગ સિમેન્ટ પ્લાસ્ટર પ્રિપેરેશન ઓફ સરફેસ તમને જીટીયુ મેં એટલું જ પૂછે કે વિચ સ્ટેપ શુડ બી ડન ડ્યુરિંગ ધ એપ્લાઇંગ સિમેન્ટ પ્લાસ્ટર મેથડ્સ તો તમારે આ ત્રણ જ લખવાનું એના ત્રણ માર્ક્સ આપશે પ્રિપેરેશન ઓફ સરફેસ ફોર પ્લાસ્ટરિંગ ગ્રાઉન્ડ વર્ક ફોર પ્લાસ્ટર એપ્લિકેશન ઓફ પ્લાસ્ટર કોર્ટ એન્ડ સેકન્ડ કોર્ટ ઓફ ફાઇન કોર્ટ ક્લિયર સેકન્ડ કોર્ટ ઓર ફાઇન કોર્ટ તો આ દ્વારા આજે તમારું મેથડ્સ ઓફ એપ્લાયિંગ ઓફ સિમેન્ટ પ્લાસ્ટર વિશે ડિટેલ ચર્ચા કરી મિત્રો આજના લેકચરમાં તમારે મને કહેવાનું છે એક પ્રેક્ટિકલી એક સરફેસ કોઈ આજુબાજુમાં તમે જોઈ હોય કે જ્યાં પ્લાસ્ટરિંગનું કામ ચાલતું હોય તમારી આજુબાજુ ત્યાં જઈને તમારે એક ફોટો પાડવાના છે અને ફોટા દ્વારા તમારે કહેવાનું છે કે સર ધેટ ઇઝ બ્રિક મેસનરી વોલ હવે ફર્સ્ટ પછી ઘણા એવું વિચારવાનું કે ધેટ ઇઝ અ ફર્સ્ટ કોર્ટ એન્ડ ધેન સેકન્ડ કોર્ટ તો એવી રીતે જેની આજુબાજુ જેની આજુબાજુ આવું કન્સ્ટ્રક્શન મેસનરીનું કામ ચાલતું એ જ વિદ્યાર્થી એનો ફોટો પાડીને આપણા ગ્રુપમાં શેર કરે તો હું એને સમજાવી શકું ક્લિયર તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી મળશું મિત્રો ત્યાં સુધી જય સ્વામિનારાયણ